नमस्कार, गुजरात मिरर साथे हूँ छु मिनल त्रिवेदी। एक नजर करे आज ना टॉप 20 न्यूज पर। सौराष्ट्र भाजप नेता सुरेश रयाणी नो पुत्र ड्रग्स साथे झड़पायो। आणंद पुलिस द्वारा चार लोगों की धरपकड़ कराई। सुरेश रयाणी ना पुत्र सहित चार लोग 1.96 लाख नु ड्रग्स लईने आवी रह्या हता। राजकोटना शापर विरावळमां सरा जाहेर देशी दारू वेचातो होवानो वीडियो वायरल थयो। एक महिला खुलेआम देशी दारू नु वेचाण करी रही छे। जिला कक्षाए कुल 46 प्रोहिबिशन ना केसो करी कुल 273 लीटर देशी दारू झड़पी पाड़वामां आव्यो। राजकोट में आम आदमी पार्टीए लठ्ठाकांड ने लई भाजप विरुद्ध अने भाजपे राष्ट्रपतिना अपमान ने लई कांग्रेस विरुद्ध सूत्रोच्चार कर्या। आम आदमी पार्टीना विरोध में पोलीसनी टीमे पहुंची कार्यकर्ताओं ने विखेरीने आ विरोध प्रदर्शन अटकाव्यु हतु। राजकोट आरटीओ द्वारा बस ट्रक रिक्षा ना फिटनेस माटेना स्थळ मा फेरफार करायो। मोरबी रोड डुंगरी मार्केट ना मैदान ने बदले 1 ऑगस्ट थी खोखड़दर गेटको सब डिविजन पासे आरटीओ नी नवी जग्या मा फिटनेस टेस्ट माटे जवानू रहेशे। मोरबी माळिया हाईवे पर सोखड़ा नजीक मनी ट्रांसफर पेढ़ीना कर्मचारी साथे ₹7,25,000 नी लूट थई। मोरबी तालुका पोलीसे घटना स्थळे पहुंची कार्यवाही हाथ धरी। सावर डेरीना 3 प्लांटना लोकार्पण प्रसंगे पीएम मोदीए कह्युं देशमां 10,000 खेडूत उत्पादक संगठनोनी रचनानुं काम धमाकेदार चालू छे। नाना खेडूतो फूड प्रोसेसिंग वेल्यू लिंक्ड एक्सपोर्ट साथे जोड़ाई शके छे। खेडूतो सप्लाई चेन साथे पण जोड़ाई शकशे। ગુજરાતમાં સિઝનનો 70% વરસાદ પડ્યો। રાજ્યના 207 ડેમોમાં 64.83% જળ સંગ્રહ થયો। સરેરાશ કરતાં પણ ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યો। ગુજરાતમાં 55 ડેમ હાઈ એલર્ટ પર। નર્મદા ડેમની સપાટી 24 કલાકમાં 130.86 મીટરે પહોંચી। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 118 તાલુકામાં વરસાદ વરસ્યો। અરવલ્લી પોલીસે મેગા ઓપરેશન હાથ ધર્યું। એસપી સંજય ખરાતના આદેશ બાદ 2 જ દિવસમાં 84 દેશી દારૂના અડ્ડા પર પોલીસના દરોડા। હજારો લીટર દારૂના જથ્થા નાશ કર્યા। બોટાદ લઠ્ઠાકાંડ મામલે ગૃહ વિભાગ એક્શન મોડમાં આવ્યું। 2 એસપીની બદલી કરી 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા। લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 57 લોકોના મોત નિપજ્યા। ગુજરાતમાં લંબી વાયરસનો કહેર વધતા માલધારીઓમાં ફફડાટ ફેલાયો। મહીસાગરમાં 200 પરિવારને હિજરત કરવાની ફરજ પડી। બનાસકાંઠા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું। પશુની હેરાફેરી મેળા પ્રદર્શન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। અમદાવાદીઓને ઓગસ્ટ પહેલા મળશે મેટ્રોની સુવિધા। સુભાષ બ્રિજથી સાબરમતી સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું। ઓગસ્ટના પહેલા વીકમાં 4 વખત અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે। ઓગસ્ટની 1, 6, 7 અને 10 તારીખે ગુજરાત આવશે। શ્રાવણ મહિનાના પહેલા સોમવારે જ સોમનાથમાં સભા કરશે। ચૂંટણી પંચે યુવા મતદાતાઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો। 17 વર્ષની ઉંમર પછી મતદાર યાદી માટે અરજી કરી શકાશે। યુવાનો વર્ષમાં 3 વખત એટલે કે 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબરથી અરજી કરી શકે છે। યુપીની મહિલા ટીચરે ચાલુ ક્લાસમાં છોકરા પાસે મસાજ કરાવી હોવાનો વિડીયો વાયરલ થતા હડકંપ મચ્યો। ભણાવવાને બદલે છોકરાઓ પાસે બીજા કામ પણ કરાવતી વિડીયો વાયરલ થતા સસ્પેન્ડ કરાઈ। સીએમ મમતા બેનર્જીએ પાર્થ ચેટર્જીને મંત્રી પદેથી હટાવ્યા। કૌભાંડમાં ધરપકડ બાદ કાર્યવાહી કરી। અધીર રંજનના નિવેદનને લઈ વિવાદ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા નિર્મલા સીતારમણે સોનિયા ગાંધી પર ગૃહની અંદર ભાજપના નેતાઓને ધમકાવવાનો આરોપ લગાવ્યો। સંસદમાં જ સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાની સામસામે આવતા બોલાચાલી ઉગ્ર બની હતી। કોટક પ્રાઇવેટ બેન્કિંગ હરુણના રિપોર્ટ અનુસાર યાદીમાં સામેલ 100 મહિલાઓની કુલ સંપત્તિ 2021માં 53% વધીને 4.16 લાખ કરોડ રૂપિયા થઈ। HCL ટેકનોલોજીસના ચેરપર્સન રોશની નાડર મલ્હોત્રા ભારતની સૌથી ધનવાન મહિલા। તેની કુલ સંપત્તિ 54% વધીને 84,330 કરોડ રૂપિયા પર પહોંચી। બીજા નંબરે નાયકાના ફાઉન્ડર ફાલ્ગુની નાયર સામેલ। ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી। સેન્સેક્સ 1041 અંક વધ્યો। નિફ્ટી 16,929 પર બંધ થયો। બજાજ ફાઇનાન્સ ટાટા સ્ટીલના શેર વધ્યા। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત મિરર।
અને આપને આ જો ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો। પડે પડના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાઈ લખી મેસેજ કરો। નમસ્કાર।